તો દેશી એસી બાદ હવે વાત ગરમીના એવા દેશી દુશ્મનોની કે જે આપણી આસપાસ જ છે પરંતુ ગરમીના વિદેશી દુશ્મનો ગણાતી ચીજ વસ્તુઓના આધળા અનુકરણના પ્રતાપે આપણી દેશી વસ્તુઓથી થઈ ગયા છે આપણે દૂર. જો ગરમીને આપવી હોય માત અને સ્વાસ્થ્ય રાખવું હોય સારું તો માટીમાંથી બનેલા માટલાનું પાણી પીવાનું રાખજો, કારણ કે આ દેશી માટલું છે ગરમીનું દુશ્મન. પાણી છે ખતરનાક, થઈ શકે છે કેન્સર, ફ્રીજના પાણીથી રહેજો દૂર, આવી શકે છે આફત. ઉનાળો આવતા જ પાણીજન્ય રોગોની થઈ જાય છે શરૂઆત. દૂષિત પાણીની સમસ્યાથી બચવા હવે લોકો કરવા લાગ્યા છે આરો પ્લાન્ટનો ઉપયોગ. જો તમારા ઘરે પણ આરો પ્લાન્ટ હોય તો ચેતી જજો, કારણ કે દૂષિત પાણીને સ્વચ્છ કરીને પીવાની વેતરણમાં ક્યાંક તમે મોટા રોગોને આમંત્રણ તો નથી આપી રહ્યા ને? વાસ્તવમાં અનેક તારણો પરથી એવું સામે આવ્યું છે કે આરો પ્લાન્ટનું પાણી છે માનવ શરીર માટે હાનિકારક. આરો પ્લાન્ટમાં છે ને સ્ટોરેજ જે થાય છે એ પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોરેજ થાય છે અને એના એક્ટિવ કાર્બનમાંથી એ પાસ થાય છે. તો હું એવું માનું છું કે પ્લાસ્ટિકની અંદર એક થેલેટ્સ નામનું એક તત્વ આવે છે જે કેન્સર ઉત્પાદક છે. થેલેટ્સ છે એ ઇન્ટરનેશનલ કાર્સિનોજેનિક એજન્ટ તરીકે એટલે કેન્સર ઉત્પાદક દ્રવ્ય તરીકે એ બહુ જ વેલ નોન છે અને ઘણા બધા દેશોમાં એને પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો છે. પણ છતાંય પ્લાસ્ટિકના ઉત્પાદનમાં મહત્વનું હોવાથી હવે 24 કલાક એ પાણી એના સંપર્કમાં રહે છે. તો સૂક્ષ્મ જાણે કે અજાણે આપણે એ પ્લાસ્ટિકમાં રાખેલું પાણી પીવાથી ક્યાંક જાણે અજાણે સ્કિન કેન્સર કે એવા કોઈક રોગોને નિમંત્રણ પણ આપતા હોઈએ તો એ આશ્ચર્ય ન કહી શકાય. આરો પ્લાન્ટની માફક ફ્રીજનું પાણી પણ પીવાનું ટાળજો. તમને થશે કે ઉનાળામાં ફ્રીજનું પાણી નહીં પીએ તો ક્યારે પીશું? વાસ્તવમાં ફ્રીજના પાણીથી તમને ભલે તાત્કાલિક ઠંડકનો અહેસાસ થતો હોય પણ લાંબા ગાળે તો નુકસાન જ થશે. ફ્રીજનું પાણી જે છે ને ફક્ત આપણે ટેમ્પરેચરમાં ડાઉન કરી દીધું છે તો અતિશય શીતળતા એટલે એ સ્તંભન કરે છે. અતિ શીતળતા છે 10 ડિગ્રી કે 15 ડિગ્રી સુધી છે, 0 ડિગ્રી સુધી બરફ થઈ જાય છે, આપણે બરફનું પાણી પણ પીએ છીએ તો શરીરના દોષોનું સ્તંભન કરે છે. સ્તંભન એટલે એ ગંઠાવી દે છે અને એટલા માટે એ જે આપણે છે બહાર નીકળ્યા છીએ તો પિત્ત વગેરે જે છે ભ્રાજક પિત્ત છે જે પાચક પિત્ત છે રંજક પિત્ત છે એ ઉશ્કેરાય છે અને એને કારણે એ સ્તંભન થાય છે અને એની આપણે સાઈડ ઇફેક્ટ થવાની શક્યતાઓ રહી શકે. માટલાનું પાણી તમને આપશે રાહત, સ્વાસ્થ્ય માટે સારું છે માટલાનું પાણી. અત્યારે માર્કેટમાં અવનવા માટલા મળી રહ્યા છે, જોકે ફ્રીજની લોકપ્રિયતાના આ જમાનામાં ખૂબ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પણ જો તમારે સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય અને પેટને ગરમીથી રાહત આપવી હોય તો માટલાનું પાણી તમારા માટે છે બેસ્ટ. આયુર્વેદિક ડોક્ટરો પણ એવી ભલામણ કરી રહ્યા છે કે ઉનાળામાં તો માટલાનું પાણી જ શ્રેષ્ઠ છે. અત્યારે આપણે એક રાજસ્થાની માટલા તરીકે સફેદ માટલું પણ ખૂબ વેચાય છે તો એની અંદર એ સ્પેશિયલ પ્રકારની માટી છે કે જે સૌથી વધારે શીતળતા પ્રદાન કરનાર છે, એવી ચોક્કસ પ્રદેશની માટી જ વપરાય છે તો એમાં બહુ ઉપયોગી થઈ શકે છે અને એ પરમ શીતળતા પ્રદાન કરનાર છે. હવે એ માટલાનું પાણી છે પરમ શીતળ છે, પિત્તશામક છે, ગરમીનો પ્રતિરોધ કરનારું છે અને શરીરના જલીય અંશોને સારી રીતે કરે છે અને એને શ્વેત ગ્રંથિઓ દ્વારા બહાર કાઢતી વખતે માટલાનું પાણી છે તો શ્વેત ગ્રંથિઓ વધારે સારી રીતે કામ કરી શકે છે, કોઈ એની આડઅસર થતી નથી. ચાલો ફ્રીજ અને આરોના બદલે માટલાનું પાણી પીવાની વાત તો સમજ્યા, હવે વાત કરીએ ઉનાળામાં ખૂબ વેચાતા કોલ્ડ ડ્રિંક્સની. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, હવે ઠંડા પીણા બધી જગ્યાએ ધૂમ વેચાય છે. ઉનાળામાં તો તેમનું વેચાણ આસમાને પહોંચી જાય છે. બધાને ખબર છે કે આવા ઠંડા પીણાના વધુ સેવનથી નુકસાન થઈ શકે છે, છતાં બધા કોઈ જાતની પરવા કર્યા વિના કોલ્ડ ડ્રિંક્સની મજા લેતા હોય છે. પણ જો તમે ઠંડા પીણાની અવેજીમાં દેશી પીણા પીવાનું વિચારી રહ્યા છો તો ખસ, વરિયાળી, ગુલાબ અને જીરાનું શરબત તમે પી શકો છો, કારણ કે આપણા આ દેશી પીણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને ગરમીથી પણ રક્ષણ આપનારા છે.
ધારો કે ખસનું શરબત છે, ગુલાબનું શરબત છે, ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ. કાળી દ્રાક્ષનું શરબત છે, વરિયાળીનું શરબત છે, જીરાનું શરબત પણ બનાવી શકાય છે એવી રીતે. અને કોકમનું શરબત પણ આપણે મળે છે, તૈયાર પણ મળી શકે છે. પણ જો તૈયાર શરબત મળતા હોય તો હું દર્શક મિત્રોને ખાસ વાત કરીશ કે એમાં ક્યાંય પણ કલર આવતો હોય તો એ શક્ય બને તો એવી વસ્તુઓને ટાળવાની કોશિશ કરવી જોઈએ. શેઠની શિખામણ આમ તો ઝાપા સુધી જ યાદ રખાય છે, પણ આ ઉનાળામાં તમારે રોગમુક્ત અને ગરમીથી મુક્ત રહેવું હોય તો ગરમીના દેશી દુશ્મન ગણાતા માટલાનું પાણી અને ઘરે બનાવેલા શરબતનું સેવન કરશો. દીપિકા ખુમાણ, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સાથે સવિશેષમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો.